नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे लेसन 9 એટલે કે એ ની માત્રાવાળા જેમાં એક માત્રા આવે છે તે શબ્દો જોઈશું. આપણે લેસન 8 સુધી જોઈ ગયા છીએ મોટા ઉ સુધી, તો આજે આપણે લેસન 9 જોઈએ છે જે એક સ્વર છે અ આ ઈ ઉ રૂ એ રૂ પછી આવે છે, તો આપણે આજે તેના શબ્દો જોઈશું. તો સૌથી પહેલું ચિત્ર છે પ વત્તા એક માત્ર એટલે કે એની માત્રા છે એટલે પે, અને પેનનું ચિત્ર આપેલું છે એટલે પેન લખેલું છે. બાજુમાં બીજો શબ્દ છે મીંડાવાળો શ, શ પ્લસ એક માત્ર એટલે શે, અને શેરડીનું ચિત્ર આપેલું છે એટલે શેરડી. શેરડી એ ઉનાળામાં વધારે જોવા મળે છે, તેનો રસ આપણે ઉનાળામાં પીવો જોઈએ. અને પેન એટલે બોલપેન પણ હોય, હિન્દી પેન પણ હોય. હિન્દી પેન અત્યારે ઓછી જોવા મળે છે, બોલપેન વધારે જોવા મળે છે, તો એ લખવાનું એક સાધન છે. આપણે નીચે જોઈએ મિત્રો, નીચે આપણને એક ગાયનું ચિત્ર આપેલું છે. આ ગાય છે, તેને ચાર પગ છે, તેને બે આંખ છે, તેને બે કાન છે, તેને એક પૂંછડી છે. આપણને ગાયનું ચિત્ર આપેલું છે. ગાયને ચાર પગ હોય છે, તેને બે આંખ છે, એક પૂંછડી છે અને બે કાન છે અને બે શિંગડા પણ છે. ગાય આપણી માતા છે, ગાય આપણને દૂધ આપે છે અને ગાયને લોકમાતા પણ કહેવાય છે. તો આપણે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, તેની પૂજા પણ કરવી જોઈએ. ગાય આપણી માતા છે તો તેને મારવું ન જોઈએ. તો આપણે આ ગાય વિશે એક નાનકડો નિબંધ પણ લખી શકીએ આના ઉપરથી, જે આપણે આપણા ઓનલાઈન લેક્ચરમાં શીખીશું. તો મિત્રો, આ જે 5 વાક્ય છે તેમાં આ જે 4 વાક્ય છે નીચેના, તેને ચાર પગ છે, ત્યાંથી તેને એક પૂંછડી છે, આ ચારે ચાર વાક્યમાં ઘણા બધા શબ્દો એવા આવે છે કે તેમાં એની માત્રા છે. તેને તો તે અને ને બંનેમાં એની માત્રા છે. આવી રીતે નીચે બે અને એક અને છે, આ બધા શબ્દોમાં એક માત્રા એટલે કે એની માત્રા આવે છે. હવે આપણે બાજુમાં જે વાક્યો આપેલા છે તે જોઈશું. કાકા સેવ લાવે, મામા મમરા લાવે, દાદા દરાખ લાવે, મને ભેળ ભાવે, તને સેવ ભાવે. તો આ જે 5 વાક્ય છે આમાં પણ ઘણા બધા શબ્દોમાં એની માત્રા છે. સેવમાં સમાં એની માત્રા છે, લાવેમાં વમાં એની માત્રા છે. આવી રીતે નીચે ભેળમાં, સેવમાં અને ભાવે અને લાવે આ બધામાં, અને મને અને તને આ બધામાં એક એક શબ્દમાં એની માત્રા છે એટલે કે અક્ષર લખીને ઉપર માત્રા કરેલી છે, તેને એક માત્રા કહેવાય છે. તો આમાં આપણને આપેલું છે ઉપર ચિત્રમાં કાકા, એના કાકા, મામા અને દાદા બતાવેલા છે. તે કાકા સેવ લાવે છે, મામા મમરા લાવે છે અને દાદા દરાખ લાવે છે. તો તેમને બંનેને ભેળ અને સેવ ખૂબ જ ભાવે છે. હવે આપણે શબ્દો જોઈએ જે બધા શબ્દોમાં એની માત્રા છે. તેને, છે, બે, એક, સેવ, લાવે, મને અને ભેળ આ બધા શબ્દોમાં એની માત્રા આવે છે. તો આ બધા જે શબ્દો છે તેમાં ઘણામાં બંને શબ્દોમાં અને ઘણામાં એક અક્ષરમાં એની માત્રા છે. હવે આપણે શબ્દાર્થ જોઈશું. ગાય એટલે કાવ, ગાયને આપણે ઇંગ્લિશમાં કાવ કહીએ છીએ. ચાર એટલે 4, બે એટલે 2, આ બંને નંબર છે. ચાર અને બે એ બંને નંબર છે. એક આ પણ એક નંબર છે, એક એટલે 1. પગ એટલે લેગ્સ. આંખ એટલે આઈસ, જેનાથી આપણે જોઈએ છીએ. કાન એટલે ઇયર્સ, જે સાંભળવા માટે છે. પૂંછડી એટલે ટેલ, જે પ્રાણીઓને હોય છે પૂંછડી. સેવ એટલે સેવ, જે ચણાના લોટની હોય છે, જે આપણે ઘરે પણ બનાવી શકીએ એ એક ખાવાની વસ્તુ છે સેવ. મમરા એટલે પાર્ચડ ગ્રેન્સ ઓફ રાઈસ, જે રાઈસમાંથી બને છે, ચોખામાંથી બને છે મમરા. તેને આપણે વઘારીને પણ ખાઈ શકીએ છીએ અને તે ભેળ માટે પણ કામ આવે છે. ભેળ એટલે ભેળ, ભેળ જે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બહાર પણ મળે છે. ભેળમાં સેવ, મમરા, બટેટા, કાકડી, ટમેટા એ બધું જ મિક્સ હોય છે, જેમાં ચટણી નાખીને આપણે ખાઈએ છીએ, તો તેને ભેળ કહેવાય. લાવે એટલે બ્રિંગ, એટલે લાવવું, કઈ વસ્તુ લાવવી. ભાવે એટલે લાઈક, એટલે કે પસંદ કરવી.
તમારામાંથી ઘણા બધાને ભેળ ભાવતી હોય છે, તો આમાં જે પિક્ચર આપેલું છે તેમાં પણ આ બંનેને ભેળ ખૂબ જ ભાવે છે, એટલે કે તે લોકો લાઈક કરે છે. હવે આપણે પાછળના શબ્દો જોઈશું. વેલ, વેલ એટલે મની પ્લાન હોય તેને વેલ હોય છે, એટલે કે તે ઉપર ઉપર ચડે. કોઈ પણ છોડ હોય, કોઈ પણ વેલો હોય, તેને એક સપોર્ટ આપીને, તેને વચ્ચે એક લાકડી કે એવું મૂકીને તેને ગોળ ગોળ ફરતો તે ઉપર ચડે, તેને વેલ કહેવાય. પેન એટલે મેં તમને કીધું કે લખવા માટેની હોય પેન. આમાં વેલમાં વમાં એની માત્રા છે, પેનમાં પમાં એની માત્રા છે. ભેળ એટલે ભમાં એની માત્રા છે, જે ખાવાની વસ્તુ છે, જે મેં તમને કીધું આપણે ઘરે બનાવીને ખાઈએ છીએ. પેટી, પેટી એટલે એક નાનકડી એલ્યુમિનિયમની પેટી પણ હોય, અને ઘણા લોકો બેગને એટલે કે સુટકેસને પણ પેટી કહેતા હોય છે. તો તેમાં પમાં એની માત્રા છે, જેમાં આપણે વધારાની વસ્તુઓ મૂકી શકીએ અથવા બહારગામ જવું હોય ત્યારે આપણે તેમાં આપણો સામાન ભરીને લઈ જઈએ છીએ. ટેકરી એટલે નાનકડું પર્વત જેવું હોય છે, ટેકરીમાં ટમાં એની માત્રા છે. જલેબી એટલે એક સ્વીટ છે, એક મીઠાઈ છે, જેમાં લમાં એની માત્રા છે. પછી નીચે શબ્દો છે. તપેલી, તપેલીમાં પમાં એની માત્રા છે, એ એક વાસણ છે જે આપણા બધાના ઘરમાં હોય છે. પછીનો શબ્દ છે રાકેશ, રાકેશમાં કમાં એની માત્રા છે, આ એક છોકરાનું નામ છે અથવા કોઈ ભાઈનું પણ નામ હોય. કેયુર, આ કેયુર પણ કોઈ છોકરાનું નામ હોય અથવા કોઈ ભાઈનું નામ હોય, જેમાં કમાં એની માત્રા છે. ખેતર એટલે ફાર્મ, જ્યાં આગળ ખેડૂતો ખેતી કરતા હોય છે, ત્યાં આગળ સીડ્સ નાખતા હોય છે, તે લોકો પાક વાવતા હોય છે, ફસલ ઉગાડતા હોય છે, તો તેમાં ખમાં એની માત્રા છે. તો મિત્રો, આ બધા શબ્દો એની માત્રાવાળા છે. હવે આપણે તેનો સ્વાધ્યાય આપણા ઓનલાઈન ક્લાસીસમાં જોઈશું. તો મિત્રો, તમે આ લેસન ઘરે વાંચવાની પ્રેક્ટિસ કરજો અને શબ્દો સમજવાની પ્રેક્ટિસ કરજો, થોડું પ્રયત્ન કરજો. આપણે આપણા નેક્સ્ટ ઓનલાઈન લેક્ચરમાં ગાય વિશે નાનકડો નિબંધ પણ લખીશું. તો મિત્રો, ઘરે જ રહેજો, સલામત રહેજો. જય જય.